मित्रों आपणे लोकनी गीतना दाखला चालू कर्या छे, तो अमे पहेलो दाखलो जोयो हतो। तो आपणे हमणां लोकनी गीतना 4-5 दाखला जोईशुं, पछी आपणे आगळ बीजी रीत जोईशुं। तो वीडियो चालू करता पहेला हजी चेनलने सब्सक्राइब ना करी होय तो जल्दीथी चेनलने सब्सक्राइब करो और नोटिफिकेशन पर क्लिक करो, कि जेथी करीने आपणे कोईपण वीडियो मूकीए तो सौथी पहेला तमारी पासे आवे। तो आजनो वीडियो चालू करीशुं। પહેલા આપણે બે સમીકરણ લખીશું કે x વત્તા 3y બરાબર 11, એ સમીકરણ નંબર 1, 3x માઇનસ 4y બરાબર 7, એ સમીકરણ નંબર 2। તો મિત્રો મેં તમને કીધું હતું કે લોકની રીતમાં શું કરવાનું, તો લોકની રીતમાં કાં તો x x સરખા કરો કાં તો y y સરખા કરો। તો આપણે x x સરખા કરીશું, અહીંયા 3 છે તો x x સરખા કરવા માટે અહીંયા 3 છે તો અહીંયા પણ 3 વડે ગુણવા પડે તો x x સરખા થાય। તો સમીકરણ 1 ને 3 વડે ગુણી સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા तो समीकरण 1 ने 3 વડે ગુણવાના છે, 3x + 9y બરાબર 33, એ 3 ગુણ્યા છે 3x + 9y બરાબર 11 ગુણ્યા 3 તો 33। બીજું સમીકરણ તો બેઠું નહીં, બેઠું તો બાદબાકી કરવાની છે એટલે ચિહ્ન બદલવા પડે, જ્યાં પ્લસ એટલે શું થાય માઇનસ થાય અને જ્યાં માઇનસ એટલે શું થાય પ્લસ થાય, એટલે માઇનસ પ્લસ માઇનસ। અને હંમેશા હંમેશા બદલા ચિહ્ન ધ્યાનમાં લેવાનું। તથોડી ગયા 9 + 4 8y 33 માઇનસ 7 તો 26, y શોધવાનું છે, y વડે તે ગુણાકારમાં છે તો સેમાં જશે ભાગાકારમાં, તો y બરાબર 26 ના છેદમાં 13, તો માટે y બરાબર 2। તો y બરાબર 2 આયા એ સેમાં મૂકવાના, કાં તો સમીકરણ 1 માં મૂકો કાં તો સમીકરણ 2 માં મૂકો। આપણે સમીકરણ 1 માં મૂકીશું તો y બરાબર 2 એ સમીકરણ एक मां होता, तो x प्लस 3 y ने जिके 2 बराबर 11, तो माटे x बता 3 दू 6 बराबर 11, तो माटे x बराबर 6 प्लस मां तो कई जाए माइनस मां, तो माटे x बराबर 5। लगे सुके आम आपे सूरे समीकरण युग्मन उकेल x बराबर 5 અને y બરાબર 2 છે। તો મિત્રો આજના વિડિયોમાં આટલું જ, કાલે ફરી એક નવા વિડિયો સાથે મળીશું।